નમસ્કાર, થોડીક કોમેડી થોડાક જોક્સ તમારા સમક્ષ મૂકું છું. જો ગમે મજા આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નવરા બેઠા વિચાર આવ્યો કે લગ્ન કર્યા વગર છોકરીઓ ફૂઈ અને માસી બની શકે, તો લગ્ન કર્યા વગર છોકરાઓ ફૂવા અને માસા ન બની શકે? વિચારીને કઈક જવાબ દો. વિજ્ઞાન ગમે એટલું આગળ પહોંચી જાય પણ ગુજરાતીના એક રોગનો ઈલાજ ક્યારેય નહીં ગોતી શકે કે મને કઈક થાય છે. એક ભાઈ ગ્રુપમાં મેસેજ મૂક્યો કે હું પરણી ગયો. ત્યાં પેલી વેલી કોમેન્ટ આવી કે વ્યક્તિગત સમસ્યાના રોદણા આ ગ્રુપમાં કોઈ રોવા નહીં. બે સ્ત્રોથી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો. અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા, તમારો ફોટો જોયો હમણાં, પણ એટલી બધી કરકસર ન કરતા, એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો, તમારો બાપ હજી બેઠો છે. બાપા એના છોકરાને કે જોયા ને મારા હાલ, લગ્ન ન કરતો હારા, ધ્યાન રાખજે. બોલો કે હા બાપા, આ વાત તમારી ગમી, આ સલાહ હું મારા છોકરાને આપીશ. ઘણા છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા. અરે મારા ભાઈ, થોડુંક સહન કરી લેવાય. આપણી ટીવી સિરિયલમાં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70% તો ધૂમતા નાના આજ ચાલુ હોય. આઈડીમાં મસ્તીનો ફોટો જોઈ આજ સુધીમાં 100 મેસેજ કરી માંડીને મનાવી, ત્યાં એનો મેસેજ આવ્યો કે ભાઈ ખોટી મહેનત રહેવા દે, હું છોકરો જ છું. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપના વીટી ગોતવાની રસમ ઉના આવે. આજે 50-60 હેડકી એકારે આવી ગઈ. મેને કીધું તું યાદ કરજે, ગોખવા બેહી ગઈ લાગે. ગામના ગઈડિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કઈ ન કહેવાય, ટાઈટ તો હાસી અમે જ હોય છે. એક ભાઈ જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષ કે બોલો ભાઈ શું નડે છે? બોલો કે દીવથી આવતા નાનું એવું ચેકપોસ્ટ નડે છે. ઘણાના સ્ટેટસ એવા હોય કે એને જોઈને આપણને એવું લાગે કે ત્રીજું વિશ્વયુદ્ધ આ લખોટો જ કરાવશે. તમે એક દિવસ મોબાઈલ વગર રહી શકો? સાચું બોલજો, તમારી હાહુ ના હમ. ગુજરાતમાં ના પાડવાની રીતો, પાકું નથી, નક્કી નથી કેતો, એવું હોય તો પછી ફોન કરજે ને, ઘરે પૂછવું પડશે, લગભગ તો ઘરે ના જ પાડશે, તો જોયું જાય હાલ ને. આ ચશ્મા વાળા લોકોની ઇજ્જત કરો સાહેબ, એ તમને સારી રીતે જોવા માટે પૈસા ખર્ચે છે. અમને લગ્નનો ડર નથી લાગતો સાહેબ, વાસણ અને કચરા પોતાનો ડર લાગે. ટૂંકું ને ટચ, જિંદગી હંમેશા પરિસ્થિતિ મુજબ જ જીવવી પડે, જો સુવિચાર મુજબ જીવવા જાય ને તો ગાભા નીકળી જાય. રાશિ પ્રમાણે નામ રાખવાથી ફાયદો જ થાય એવું જરૂરી નથી. કન્યા રાશિ વાળાને કન્યા ગોઈતી જડતી નથી. મેષ રાશિ વાળાની જિંદગી કાળી કાળી મેષ જેવી થઈ ગઈ. ધન રાશિ વાળાને ધન ભેગું થતું નથી. વૃષભ રાશિ વાળાને ખૂટિયા મારવા દોડે છે. સિંહ રાશિ વાળા બકરીથી બીવે છે. અને મિથુન રાશિ વાળાને મિથુન જેવો ડાન્સ આવડતો નથી. હમણાં એક દિવસ ટીવી નું રિમોટ નતું હાલતું, મારી મારીને તોડી નાખ્યું. પછી રિમોટ રોતું રોતું મને કે માલિક સેલ બદલી જોવો ને. સૌથી નાની લવ સ્ટોરી, છોકરાએ ડીપી જોઈ અને મેસેજ કર્યો કે નાઇસ ડીપી. છોકરીએ રિપ્લાય આપ્યો, આભાર ભાઈ, લગ્ન પહેલાની છે. એટલા બધા સીન સપાટા નહીં કરવાના કે શેરીમાંથી કોઈક છોકરી ભાગે ને તો આખું ગામ તમને ગોતે. એક ભાઈ પાડોશીની ઘરે ગયા કે કાલે મારા સાસુ કેટલા દિવસ પછી આવ્યા
અને તમારા કૂતરાઈને પગમાં બટકું ભર્યું. ઓલા ભાઈ કે ભાઈ મને માફ કરજો, ઈ કે એવું હોય તો ઈ કે પૈસા હું આપી દઈશ. ઓલા ભાઈ કે પૈસાની વાત નથી, પણ તમારે કૂતરો જો મને વેચવો હોય તો આપી દો ને. બોસે કર્મચારીને ફોન કર્યો કે મેં તને ફોન કર્યો તો તારી ઘરવાળીએ ઉપાડ્યો હતો અને તું રોટલી બનાવતો હતો, એટલે હું કીધું તું કે પછી કરશે, તો પછી કેમ ટાઈમે ફોન ન કર્યો? બોલો કે મેં કર્યો તો સર, તમારી ઘરવાળીએ ફોન ઉપાડ્યો હતો, તમે તમે વાસણ સાફ કરતા હતા. આ વેકેશનમાં ફરવા જવું જ જોઈએ સારી વાત છે, પણ આ ફોટા મૂકી અને કોકના ઘરમાં તો ડખા કરાવવામાં. અમુક મા બાપ છોકરાને એમ વિચારીને પરણાવી દે છે કે એના લગ્ન કરાવી દેવું ને એટલે સુધરી જશે. જે છોકરીઓ શિયાળામાં રાત્રે ઠંડા પાણીથી વાસણ ધોવે છે ને, એ છોકરીઓ અસલી પાપાની પરી છે.